અમદાવાદી યુવને અકસ્માતમાં પગ ગુમાવ્યો અને પોલીસમાં જવાનું સ્વપ્ન તેનું રોડાઈ ગયું ખૂબ સ્ટ્રગલ કરીને દેશનો પહેલો પેરાસ્ટેન્ડ અપ કોમેડિયન બન્યો છે આ અમદાવાદી યુવકે જણાવ્યું કે હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું નાનપણથી મારું એક જ સ્વપ્ન હતું કે પોલીસમાં જવાનું અને દેશ સેવા કરવાનું હું ભણવામાં એવરેજ સ્ટુડન્ટ હતો ધોરણ દસ અને બારમાં મારું રિઝલ્ટ ડિસ્ટિંક્શન હતું પણ કોલેજમાં હું બહુ જ ભણતો નહીં કોલેજમાં મારા બે જ કામ હતા થિયેટર કરવાનું અને જીપીએસસી ક્લાસ વન અને ટુની પરીક્ષાની તૈયારી કરવાનું જીપીએસસીની પરીક્ષા ખેંચાઈ એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું એ વખતે શારીરિક કસોટી પહેલાં લેવાતી અને લેખિત પછી લેવાતી શારીરિક કસોટીનો પહેલો તબક્કો પાસ કર્યો અને પછી મને એક ગુઝારો અકસ્માત નડ્યો હતો અને જાણે મારા તમામ સપના ચકનાચૂડ થઈ ગયા આ શબ્દો છે દેશના પહેલાં પેરા અપ કોમેડિયન સિદ્ધાર્થ ત્રિવેદીના તેરમી ડાઉન ઊંધી થઈ ગઈ એ બધું મેં એ દિવસે ફીલ કર્યું થોડા ક્ષણો પહેલા જ્યારે હું એકદમ સ્વસ્થ જીવન જીવી રહ્યો હતો ત્યારે હવે હું એક અપંગ બની ગયો હતો વિકલાંગ હેન્ડીકેપ લંગડો ડોક્ટરે કહ્યું કે મારો પગ કાપવો પડશે મારે ડૉક્ટરને પહેલો સવાલ ઈચ્છ હતો કે હવે તો પોલીસમાં ભરતી નહીં થવાય ને ડૉક્ટર કંઈ બોલી જ ના શક્યા આંખમાંથી વહેતા આંસુ અને પગમાંથી વહેતા લોહીની વચ્ચે એનેસ્થેશિયા આપી મને એમ્પ્યુટેટ એટલે કે શરીરનો અવયવ કાપી નાખવાનું આવ્યું ઓપરેશન બાદ આંખ ખુલી ત્યારે હું અપંગ હતો વિકલાંગ લંગડો અને હોસ્પિટલમાં મને મળવા મિત્રોના ટોળે ટોળા ઉમટી આવ્યા હતા મેં નક્કી કર્યું કે હું કોઈને જવાબ નહીં આપું એકસો ત્રીસ કરોડ દેશમાં તમે જવાબ રહો તો જવાબ જ આપતા રહી જાઓ મેં નક્કી કર્યું કે મારું કામ બોલશે પણ કયું કામ પોલીસમાં જવાય તો રહ્યું હતું ગુજરાતમાં હવે લોકો મારા કામથી મને ઓળખતા હતા અને બસ આ જ જોઈતું હતું મારે સ્ટેજ પરથી લોકોને હસાવીને મળતા એડ્રેલિન રસને એક સ્ટેપ આગળ લઈ જવાનું નક્કી કર્યું

મારા દિવ્યાંગ ભાઈ બહેનોનો અવાજ બનવાનું મેં નક્કી કર્યું એ સમય આવી ગયો હતો કે જ્યાં હું ડંકાની ચોટ ઉપર કહી શકતો કે કશું જ અશક્ય નથી જો હું કરી શકું છું તો કોઈ પણ કરી શકે છે આજે હું ભારતનો પહેલો પેરા સ્ટેન્ડઅપ કોમેડિયન છું મારા શોની ગુજરાત ટૂર અનાઉન્સ થઈ ગઈ છે જેના તુરંત જ પછી હું મારો લાઈવ શો ભારતભરમાં પરફોર્મન્સ કરીશ અને જો ઈશ્વર શક્તિ આપશે તો વિદેશમાં શો કરવાની માંગ પણ પૂરી કરીશ મારા જીવનના બે જ ધ્યેય છે લોકોને હસાવવું અને મારા દિવ્યાંગ ભાઈ બહેનો પ્રત્યે દુનિયાનો આ વિચારા દ્રષ્ટિથી જોવાનો અભિગમ બદલવો જે હું કરીને જ બતાવીશ એક આરજી તરીકેની પ્રાઇમ ટાઈમ આરજી તરીકેની લાખો લોકો સુધી પહોંચ્યો એમને એન્ટરટેન કર્યા એમને હસાવ્યા પણ આ બધાની વચ્ચે મેં ક્યારે મારી ડિસેબિલિટી એટલે કે વિકલાંગતા રિવિલ નહોતી કરી